નમસ્તે વિદ્યાર્થી મિત્રો પાઠક સ્કૂલ અમરેલી એજ્યુકેશન ચેનલમાં હું તમારું સ્વાગત કરું છું ધોરણ 4 વિષય ગુજરાતી આપણે ધોરણ 4 ની અંદર પાઠ 4 લાખો વણજારો સમજી ગયા છીએ હવે ધોરણ 4 ની અંદર ગુજરાતી ની અંદર પાંચમી કવિતા છે ઉખાણા તે આજે આપણે સમજીશું તે સમજવા પહેલા આપણે તેની શબ્દ સમજૂતી જોઈ લઈએ શબ્દ સમજૂતી ની અંદર સવાર સવાર એટલે સવારનો સમય સવાર એટલે પ્રભાત આંખ એટલે નયન એટલે કે આપણી આંખો મરણ મરણ એટલે મૃત્યુ પાંડવ એટલે પાન સંતાવ એટલે છુપાઈ જવું મો મો એટલે મોઢું સાંજ સાંજ એટલે રાત્રિ પહેલાનો સમય જટા જટા એટલે જે યોગ્ય વાળની બનાવે છે માથા ઉપર એ જટા દુનિયા દુનિયા એટલે પૃથ્વી ચતુર એટલે ચાલાક વૃક્ષ એટલે ઝાડ સૂરજ એટલે સૂર્ય અથવા ભાનુ શંકર શંકર એટલે ભગવાન શિવ પંખી પંખી એટલે પક્ષી હવે આપણે ઉખાણા કવિતા છે તેને સમજીશું ઉખાણાની અંદર પહેલું ઉખાણું છે સવારે આવે સાંજે જાય કોઈ ન જાણે ક્યાં સંતા સવારે આવે છે સાંજ પડે એટલે વહી જાય છે અને કોઈ એટલે કોઈ જાણતું નથી કે એ ક્યાં સંતાઈ જાય છે એ શું છે એ કોણ છે તો સવારે આવે સાંજે જાય કોઈ ન જાણે ક્યાં સંતાય એ સૂરજ છે આ પહેલા ઉખાણાનો જવાબ સૂરજ આવશે બીજું ઉખાણું જોઈએ એક પાન બીજું પાન પાનની અંદર પાન લીલા ધોળા પાંદડા શું છે મારું નામ કે છે કે એક પાન હોય એને તમે ઉખાડો તો બીજું પાન નીકળે એની અંદર ત્રીજું પાન નીકળે પાનની અંદર નકરા પાન હોય છે લીલા પાન હોય છે એની અંદર ધોળા પાન હોય છે પાંદડા જ પાંદડા નકરા હોય એને શું કહેવાય એનું નામ શું છે તો એનું નામ કોબીજ છે કોબીજ તો તમે બધાએ જોઈ હશે ને ઘરે મમ્મી શાકભાજીમાં બનાવે છે તે હોય છે ને પાંદડા વાળું ત્રીજું ઉખાણું ત્રીજું ઉખાણું બે સગા ભાઈ અડ અડ કહેતા અડે નહીં અડીશમાં અડીશમાં કહીએ તો અડે બે સગા ભાઈ છે એ એવા હોય એવા છે કે જેમાં આપણે બોલીએ કે અડમાં અડમાં એટલે કે બે સગા ભાઈ એટલે કે હોઠ હોઠને આપણે એમ કહીએ કે અડમાં અડમાં તો બે નથી અડતા પણ અડીશમાં એમ બોલીએ તો અડી જાય છે એટલે કોણ છે તો કે એ હોઠ છે શું છે હોઠ ચોથું ઉખાણું છે શરીર નહીં પણ જન્મે ખરી મો નહીં પણ કરે અવાજ જન્મે એવી જટ મળે ચતુર કરો વિચાર શું છે તો કે શરીર નથી છતાં જન્મે છે જન્મ લે છે મો નથી છતાં અવાજ કરે છે અવાજ તો એનો આવે છે અને જન્મે એવી તરત જ મળી જાય છે તો એ શું છે તો એ ચપટી છે ચપટી છે એ જન્મ લે છે જો અવાજ પણ કરે છે અને જન્મતાની સાથે મરી જાય છે તરત જ એ શું છે એ ચપટી છે એનો જવાબ પાંચમું ઉખાણું છે આમ જાઓ તેમ જાઓ જ્યાં જાઓ ત્યાં સાથે જાઓ નાનો થાઓ મોટો થાઓ ઊંઘી જાઓ તો સંતાઈ જાઓ એ શું છે કે આમ જાઓ તેમ જાઓ આપણે જ્યાં જઈએ ત્યાં આપણી સાથે આવે છે અને નાનો એ થાય છે અને મોટો એ થાય છે અને ઊંધા ઊંઘી જઈએ આપણે અથવા તો સંતાઈ જઈએ ઊંઘી જઈએ આપણે ત્યારે તો એ સંતાઈ જાય છે તો એ શું છે તો એ પડછાયો છે કેવી રીતે તો પડછાયો છે આપણી સાથે સાથે ચાલે છે નાનો પણ થાય છે અને મોટો પણ થાય છે પણ જ્યારે આપણે ઊંઘી જઈએ છીએ ત્યારે તે સંતાઈ જાય છે એટલે કે ગાયબ થઈ જાય છે છઠ્ઠું ઉખાણું છે રહે વૃક્ષ પર પણ પક્ષી નથી ભરેલું છે જળ પણ ઘડો નથી માથે છે જટા પણ જોગી નથી છે તે નેત્ર પણ શંકર નથી તો એ કોણ છે તો એ નાળિયેર છે કેવી રીતે કહે છે કે વૃક્ષ રહે વૃક્ષ પર નાળિયેર ક્યાં હોય તો કે વૃક્ષ ઉપર હોય પણ પક્ષી નથી તે નાળિયેર છે તે પક્ષી નથી ભરેલું જળ પણ ઘણો નથી નાળિયેરની અંદર શું હોય છે પાણી નીકળે છે ને આપણે વધારીએ ત્યારે તો જળ ભરેલું હોય છે પણ એને ઘણો આપણે કહી શકતા નથી કારણ કે તે ઘણો નથી માથે છે જટા પણ જોગી નથી એમના છાલ ઉતરા હોય છે નાળિયેર ઉપર એ જટા જેવા હોય છે જટા છે પણ નાળિયેર છે એ જોગી નથી છે ત્રિનેત્ર પણ શંકર નથી ત્રિનેત્ર એટલે કે જ્યારે છાલ ઉતરા ઉતારીએ ત્યારે નાળિયેરની અંદર ત્રણ ટપકા એટલે કે ત્રણ આંખો દેખાય છે અને ભગવાન શંકરને પણ ત્રણ આંખો છે કપાળની અંદર અને બે આંખો આપણે હોય છે ત્યાં એટલે ત્રિનેત્ર કહેવાય છે ભગવાન શંકરને
એમ નાળિયેરને પણ ત્રણ આંખો હોય છે પણ તે શંકર નથી એનો જવાબ શું આવશે નાળિયેર સાતમું ઉખાણું છે દુનિયા આખી ઘરમાં આવે કામ ફટાફટ કર દુનિયા આખી ઘરમાં આવે કામ ફટાફટ કરતું જ્ઞાનની સોબારીઓ ખોલે એક જ ક્લિકમાં કરતું એ શું છે તો કે કમ્પ્યુટર છે દુનિયા આખી ઘરમાં આવે કમ્પ્યુટર છે એની અંદર આખી દુનિયાની માહિતી આવી જાય છે આપણે ઘરે કમ્પ્યુટર હોય તો કામ ફટાફટ કરતું એટલે એકદમ ઝડપથી કામ આપણને કમ્પ્યુટર કરીને આપે છે જ્ઞાનની બારી ખુલે ખોલે એટલે કે આપણને જે કંઈ જ્ઞાન જોતું હોય કમ્પ્યુટરમાં આપણે એક ક્લિક કરીએ એટલે આપણને મળી જાય છે આટલું ઉખાણું હાલે છે પણ જીભ નથી ચાલે છે પણ પગ નથી બેઠક છે પણ બાજટ નથી ખવાય છે પણ ખૂટતો નથી એ શું છે તો એ હિંચકો છે કેવી રીતે હાલે છે હિંચકામાંથી બેસી એટલે તે હાલે છે પણ એને જીવ નથી એ એમના ચાલે છે પગ નથી છતાંય ચાલે છે અને બેઠક છે પણ બાજટ નથી એની ઉપર આપણે વ્યવસ્થિત બેસી શકીએ છીએ અને ખવાય છે હિંચકો આપણે શું કહીએ હિંચકો ખાવા જાવું છે આપણે હિંચકાને ખાઈએ છીએ પણ એ ખૂટતો નથી બરાબર કારણ કે શું છે એ કોઈ પદાર્થ નથી એ હિંચકો છે હવે આપણે આ આખે આખું જે કવિતા પાંચ છે ઉખાણા તેને સમજી ગયા છો તમે સરસ રીતે તો હોમવર્કની અંદર તમારે ઉખાણા કવિતા છે તેના પ્રશ્ન અને જવાબ સરસ રીતે લખવાના છે ઘરે રહો સુરક્ષિત રહો